नमस्कार तमाम दर्शक मित्रों ने, उनाळो होई एटले सामान्य रीते आपणा शरीरमांथी परसेवो छे वधारे पड़तो बहार निकले छे। घणा बधा लोकोने वारंवार परसेवो निकळवाना कारणे शरीरमांथी दुर्गंध आव्या करे छे। अंडर आर्म होई, अंडर पार्ट्स होई के पछी एवा कोई शरीरना पार्ट्स के ज्यां वधारे पड़ती गरमी थती होय, एवा भाग के ज्यां वधारे गरमी थाय छे त्यांथी दुर्गंध आवे छे। हवे आ पाछळनुं कारण छे ए जग्या उपर बेक्टेरियानो विकास थवो। હવે એ બેક્ટેરિયા થવા પાછળનું કારણ વારંવાર પરસેવો નીકળે છે, અને એ પરસેવો અગર આપણે વ્યવસ્થિત સાફ ન કરીએ તો એ ભાગ ઉપર બેક્ટેરિયા જન્મ લે છે અને એ બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે। એ જ કારણથી આપણા શરીરમાંથી દુર્ગંધ આવે છે। હવે આ દુર્ગંધને કઈ રીતના દૂર કરવી, અથવા પરસેવો નીકળે છે બધાને નીકળે છે પણ બધાને દુર્ગંધ નથી આવતી, તો એ પાછળનું શું કારણ છે? कारण ए छे के अगर तमे तमारा सब्जीनी अंदर वधारे पड़तो मसालो नाखी रिया छो, तमारा घरमां बपोरे सांजे शाक बने छे, ए शाकने टेस्टी बनावा माटे तमे मसालानो वधारे पड़तो उपयोग करो छो, तो ए उपयोगना कारणे, मसालो वधारे वापरवाना कारणे तमारा शरीरनी अंदर एसिडिटी, पित्त जेवा रोग थाय छे, तकलीफ थाय छे, अने ए तकलीफनी साथे साथे परसेवानी अंदर पण एवा घणा झेरीला अथवा खराब तत्वो बहार निकले छे કે જે અમુક જગ્યા ઉપર વધારે પડતા નીકળતા હોય, જેમ કે અંડરઆર્મ છે, અંડર પાર્ટ્સ છે, એ બધા જગ્યા ઉપર, અને એ કારણથી એ ભાગ ઉપર દુર્ગંધ આવે છે। જે તમે મસાલો વધારે ખાઓ ને, એ કારણથી પરસેવાની સાથે દુર્ગંધ પણ આવે છે, અને એ દુર્ગંધ બેક્ટેરિયાના કારણે દિવસે દિવસે વધતી જાય છે। હવે દિવસની અંદર બે વખત તમારે એન્ટી બેક્ટેરિયલ એટલે બેક્ટેરિયાને મારી શકે એવા સાબુ અથવા તો કોઈ પણ બોડી વોશથી તમારે નહાવાનું છે। દિવસમાં બે વખત કમસે કમ જ્યારે પણ વધારે પરસેવો આવતો હોય એ સમયે તમારે નહાઈ લેવાનું છે। આનાથી એ જે બેક્ટેરિયા છે જે વૃદ્ધિ પામતા હોય એનો અટકાવ થાય છે, અમુક બેક્ટેરિયાનો નાશ થાય છે। બધા બેક્ટેરિયા એક સાથે નથી નાશ પામી શકતા, પણ ધીરે ધીરે અગર તમે કન્ટિન્યુ આ પ્રકારે તમે ફોલો કરશો તો 100% તમારા એ જે બેક્ટેરિયા છે એનો નાશ થશે અને પરસેવો આવશે। પરસેવો આવે એમાં કોઈ વાંધો નહીં, પરસેવો ક્યારેય રોકવો પણ નહીં, કારણ કે અગર તમે પરસેવો રોકશો તો એ ઝેરીલા તત્વો જે બહાર નીકળવા જોઈએ એ નહીં નીકળે અને શરીરની અંદર ઇન્ટરનલ ભાગમાં ખૂબ મોટા નુકસાનો કરશે। એટલે શરીરમાંથી પરસેવો બહાર કાઢવામાં ક્યારેય પણ સંકોચ ના કરવો, અથવા આવે છે તો એને આવવા દેવો। જ્યારે પરસેવો બહાર આવે તો તમે કોઈ કોટનનું કાપડ રાખો અથવા નેપકિન રાખો કે જેના વડે તમે પરસેવો સાફ કરી શકો। આ એક સારામાં સારી રીત છે। હવે અંડર આર્મ છે આપણા, એમાં તમે બ્લેકનેસ વધી ગઈ છે, દુર્ગંધ વધી ગઈ છે, તો એ ભાગ ઉપર તમે અઠવાડિયામાં એકાદ બે વખત નમક, મીઠું જે સોલ્ટ છે એના વડે તમે મસાજ કરો, સ્ક્રબ કરો, તો પણ એનાથી જે ખરાબ સ્કીન છે દૂર થાય છે, બેક્ટેરિયા દૂર થાય છે, નીકળી જાય છે। ત્યાર પછી અઠવાડિયામાં બે વખત તમે અંડર આર્મની અંદર મધ લગાવી શકો અને એ મધને 5-10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક રહેવા દો, સુકાવા દો અને ત્યાર પછી તમે નાવા જાઓ ત્યારે સાફ કરી લો। આનાથી પણ જે અંડર આર્મની અંદર અથવા એવા પ્રાઇવેટ પાર્ટ્સની અંદર અથવા એવા ભાગોમાં ગરદનમાં છે જ્યાં પણ તમને વધારે પરસેવો થતો હોય, વધારે દુર્ગંધ આવે છે, એ ભાગ ઉપર તમે આ લગાવો, એનાથી બેક્ટેરિયાનો નાશ થશે, સ્કીન છે સારી થશે, જે ડેમેજ થઈ ગયું છે સ્કીનનું એ પણ ધીરે ધીરે સારું થશે। તો ઉનાળાની અંદર સ્કીનની તમારે કેર કરવી હોય તો આ પ્રકારે અમુક વસ્તુઓ દ્વારા તમે કરી શકો। ચંદ્રભેદી પ્રાણાયામ મેં તમને શીખવ્યું હતું, એના વિશે આપણો ફૂલ વિડીયો મૂકેલો હતો કે શરીરને અંદરથી ઠંડુ કઈ રીતના રાખવું। અંદરથી ઠંડુ રાખવાનો મતલબ છે શરીર ઠંડુ રહેશે તો શરીરની અંદરથી બેક્ટેરિયા છે બહાર ખૂબ ઓછા નીકળશે, મતલબ બેક્ટેરિયાનો વિકાસ નહીં થાય, વૃદ્ધિ નહીં થાય, બેક્ટેરિયા અંદરની અંદર નાશ પામી મળવાટે બહાર નીકળી જશે। શરીર ઠંડુ રહેશે તો વધારે પડતો તમને ખરાબ પરસેવો નહીં આવે અને પેશાબ માટે જ તમારા શરીરનો જે ખરાબ કચરો છે બહાર નીકળી જશે, પરસેવા માટે ઓછું નીકળશે। તો આ રીતે પણ તમે તમારા શરીરનું ધ્યાન રાખી શકો। ચંદ્રભેદી પ્રાણાયામ કઈ રીતના કરવાનું છે? જમણું નસકોરું બંધ કરી ડાબા નસકોરાથી ઊંડો શ્વાસ લેવાનો, જમણા નસકોરાથી છોડી દેવાનો। હવે શ્વાસને જમણા નસકોરાથી નથી લેવાનો, માત્ર ને માત્ર ડાબા નસકોરાથી શ્વાસ લો, જમણાથી છોડો,
ડાબા થી ફરી શ્વાસ લો, જમણા થી છોડો, ફરીથી ડાબા નસકોરા થી શ્વાસ લો અને જમણા થી છોડો. આ રીતના તમે શરીરને અંદરથી ઠંડુ રાખી શકો, એસિડિટી અને પિત્તને 100% શાંત કરી શકો છો ચંદ્રભેદી પ્રાણાયામ વડે, અને તમારા શરીરના પરસેવાની દુર્ગંધને તમે દૂર કરી શકો છો. આ વિડીયો ગમ્યો જશે બધાને શેર કરો જેથી બધાને ફાયદો થાય. આ ગરમીના દિવસોમાં આ પ્રકારના વિડીયો શેર કરવા યોગ્ય છે. જલ્દીથી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.